આ પ્રોગ્રામના પ્રાયોજક છે નીલકંઠ પતંગ હોટલ. નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે અતિથિમાં અમારી સાથે ગેસ્ટ બન્યા છે આજના એપિસોડના અમદાવાદના પોલીસ કમિશનર સુધીર સિન્હાજી. સુધીર સિન્હાજી, આપનું સ્વાગત છે. સિન્હાજી, સૌથી પહેલાં તો એક પૂછવાનું મન થાય, કારણ કે ઘણા લોકોને, જે લોકો રેગ્યુલર ન્યૂઝપેપર વાંચતા હોય છે તે લોકોને કદાચ ખ્યાલ હશે, છતાં પણ સુધીર સિન્હા એક નામ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે જાહેર થયું ત્યારે જે લોકો જાણતા હતા સુધીર સિન્હાને, તરત સ્પાર્ક થયું, ઓ માય ગોડ, આ તો એ જ ઓફિસર કે જે એક જ શહેરમાં ત્રણ ત્રણ વખત કમિશનર બન્યા હતા. આઈ થિંક આ ઘટના બીજા કોઈની સાથે બની નથી. બરાબર છે, પ્રથમ વખત બન્યો હતો. રાજકોટ શહેરમાં હું પોલીસ કમિશનર ત્રણ વખત રહ્યો હતો અને વડોદરા અને સુરતમાં એક એક વખત. પણ કોઈ પણ શહેરમાં બે વખત પણ કોઈ પોલીસ કમિશનર અગાઉ નથી રહ્યા. આ કદાચ પહેલી ઘટના બની છે. સેમ વે આપણે થોડું ભૂતકાળથી શરૂ કરીએ, વર્તમાનમાં હમણાં થોડો સેકન્ડ પાર્ટમાં આવી જઈશું. રાજકોટ અને આણંદ કદાચ આ બંને જગ્યા એવી હતી કે જ્યાં સુધીર સિન્હાને પોતાને કદાચ અદ્વિતીય પ્રેમ મળ્યો હતો. લોકોએ પોલીસ ઓફિસરને આટલો બધો પ્રેમ કરે, કદાચ નોર્મલી પોલીસનો ખાખી ડ્રેસ જોઈને લોકો થોડું અંતર રાખતા હોય છે, પરંતુ ખબર નહીં આ કરિશ્મા છે અથવા તો વર્કિંગ સ્ટાઇલ છે, કંઈક હટકે છે જેના કારણે સુધીર સિન્હાજી સાથે લોકોનું સીધું એટેચમેન્ટ થઈ જાય છે. કંઈ આપણે પોતાની કંઈ એવી લાગે છે કે આ ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ ધેન એની અધર્સ પોલીસ ઓફિસર, કે સુધીર સિન્હા બીજા કરતાં અલગ રીતે લોકો માગે છે કે આ ઓફિસર અમારે ત્યાં હોવા જોઈએ, ત્રણ ત્રણ વખત આવે તો ત્રીજી વખત પણ એટલો જ આવકાર મળે, એની સાથે સાથે જ્યારે એ ટાઉનમાંથી એ ઓફિસર જાય, સુધીર સિન્હાની વિદાય થતી હોય ત્યારે લોકો સામેથી મળવા આવે, સાહેબ ક્યારે પણ કંઈ કામ હોય તો કહેજો, શું છે એવું વિશેષ, સમથિંગ કંઈક કોઈ રાખો છો તાવીજ ઓર વોટ એવર, કંઈ સમથિંગ હટકે કે પછી સ્પેશિયલ કોઈ આપનો એક ટચ છે જે લોકોની સાથે સીધું એટેચમેન્ટ કરાવે છે? મારા માટે કહેવું તો મુશ્કેલ છે, પણ હા, આણંદ અને રાજકોટ, આણંદ મેં બે વખત ત્યાં ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રહ્યો હતો, 88 સપ્ટેમ્બરથી જુલાઈ 89, અને ત્યારબાદ ભારેજમાં રાઇટ્સ થયા અને ગિરીશ પટેલનો મર્ડર થયો, ત્યારબાદ બીજી વખત ફરીથી મારી પોસ્ટિંગ થઈ હતી April 1990 થી March 1991 સુધી. તો 10-10 માસમાં હજી પણ આણંદના લોકો મને મળે છે. આ 20 વર્ષ થઈ ગયા, તેમ છતાં એવું લાગે છે કે યાદ કરે છે. અને સુધીર સિંહા, મારું ખરેખર નામ સિન્હા છે પણ અહીં તો લોકો સિંહા બોલે છે, બહુ સારું લાગે છે. અને એ જ રીતે રાજકોટમાં, વડોદરામાં, સુરતમાં, પોરબંદર હું 1981 હતો, ત્યાં પણ મને સંતોષ થયેલ હતો કામગીરીથી. ને મારો બેઝિક સવાલ આપ બહુ સરસ રીતે કદાચ એને કાં તો સાઈડમાં મૂકી દીધો. સુધીરજી, શું એવી વિશેષતા છે, રાધર આ મેસેજ આપના આ સ્ટેટમેન્ટ થકી મારે ઘણા બધા લોકો એવા યુવાઓને આપવો છે કે જે લોકો ભવિષ્યમાં આ ડિપાર્ટમેન્ટમાં પોતાની કારકિર્દી બનાવવા માગે છે, ચાહે તે નીચલી પાયરી પર હોય કે પછી ટોપ પોસ્ટ પર, કયો એવો ગુણ વિશેષ હોવો જોઈએ પોલીસમાં જે આજે ક્યાંક કોમનલી દેખાતો નથી, આપને શું લાગે છે? માત્ર પોલીસ નહીં, દરેક ખાતામાં હું માનો કે એક ડેડિકેશન હોય, લોકોને લાગે કે આ માણસ અમોને સંભાળશે અને મહેનતથી સિન્સિયરિટીથી મારું કામ કરશે, સફળ જાય કે ન જાય તે અલગ વાત છે, તો એમના માટે શ્રદ્ધા થાય છે. સૌથી પહેલાં દાખલા તરીકે આનંદમાં પણ 24 કલાક લોકો 2 વાગે રાત્રે, 3 વાગે રાત્રે પણ મને મળવા આવતા હતા અને ફોન પણ આવતા હતા. ડેકોટી પણ અમે લોકો પ્રિવેન્ટ કર્યા હતા. 3 વાગે રાત્રે મારી પાસે ડાયરેક્ટ ફોન આવેલો હતો અને હું તરત જ નીકળી ગયેલો હતો. તો આવા કેમ કે એ રીતે જોવામાં આવે કે હાઇટ કે વોઇસ કે એવી કોઈ ચીજ જરૂરી હોતી નથી.
અને જરૂરી હોય છે, એટલે એમનાથી પણ પ્રભાવ તો પડે અને પ્રભાવ પડે, ઇમ્પ્રેશન સારું ક્રિએટ થાય. પણ હું માનું કે ડેડિકેશન વધારે જરૂરી છે અને મહેનતથી આ કામ કરીએ. સુધીરજી, આપે કીધું કે 24 અવર્સ લોકો આપને ફોન કરી શકતા હતા. આપે એક વાતાવરણ ઊભું કર્યું હતું કે એક ઓફિસર છે, જ્યારે પણ તકલીફ પડે કોઈ પણ સિટીઝનને, હી ઓર શી કેન કોલ્ડ અપ ડાયરેક્ટલી એટ એની ટાઈમ 24 અવર્સ રાઉન્ડ ધ ક્લોક. આ જે વિશેષતા હતી, કારણ કે આજે કદાચ મારે અંદરની ઘણી બધી વાતો, આ કાર્યક્રમ જ એના માટે જાણીતો છે કે લોકો અંદરની વાતો કહેતા હોય છે. 24 અવર્સ ફોન કોલ્સ ચાલુ રાખવો, આ થોટ આપનો પોતાનો હતો કે પછી ક્યાંક કોક ઓફિસરને આ રીતે કામ કરતા આપે જોયા હતા, એને કારણે આપે ફોલો કર્યું હતું? મારી જાન મુજબ તો દેશમાં આ પ્રથમ વખત હતો જ્યારે 1988માં આનંદમાં, હજી મને નયા ફટકાર ત્યાં આનંદ જિલ્લાના જાગૃત પ્રહરી તરીકે કાયમ લખતો હતો, તો આનંદમાં સૌથી પ્રથમ શરૂ કર્યા. તે વખતે તો મોબાઈલ ફોન ન હતો, પણ લેન્ડલાઇન રેઝિડન્સનો ફોન હું જાતે કોર્ડલેસ કાયમ મારી સાથે રહી, હું જાતે ફોન અટેન્ડ કરતો હતો અને વારંવાર મારા બંગલાનો નંબર અને ઓફિસનો નંબર પ્રેસમાં છાપવામાં આવેલા હતા અને 24 કલાક ફોન અટેન્ડ. ક્યાંથી આવ્યો હતો અચાનક? કારણ કે આપે કીધું તે પ્રમાણે કદાચ હિન્દુસ્તાનમાં કોઈ ઓફિસરે આ રીતનો પ્રયાસ નથી કર્યો. આપને આ થોટ ક્યારે આવ્યો કે મને 24 અવર્સ મારે અવેલેબલ હોવું જોઈએ? હાઉ ઇટ હેઝ બીન સ્ટાર્ટેડ, મતલબ કઈ રીતે થોટ એન્ટર થયો છે? ખરેખર આનંદ પહેલાં એક જિલ્લા મેં કર્યો હતો ભાવનગર, ત્યાં એક વર્ષ રહ્યો હતો. ત્યાં મને એક સિનિયર ઓફિસરે મને કીધું કે પેપર વર્ક તમારા સોલિડ કરો, તો તે જિલ્લામાં માત્ર અને માત્ર હું પેપર વર્ક ઉપર જ કોન્સન્ટ્રેટ કર્યો, પબ્લિક કોન્ટેક્ટ મારો બહુ ઓછો હતો. ત્યારબાદ ત્યાંથી બદલી થયા ત્યારબાદ મને લાગ્યું કે મેં મિસ્ટેક કર્યો છે, પબ્લિક કોન્ટેક્ટ પોલીસ ખાતામાં વધારે જરૂરી છે. અને પછી આ ડેવલપ કર્યો જ્યારે આનંદ હું આવ્યો, કે પબ્લિક કોન્ટેક્ટ માટે બે રસ્તાઓ, કે ગમે તે વ્યક્તિ 2 વાગ્યા રાત્રે પણ મારા બંગલે આવીને મળતા હતા, 100-100 માણસોના ડેલિગેશનો આવતા હતા, તો ગમે તે અત્યારે મળી શકે અને ગમે ત્યારે ફોન કરી શકે, આ પબ્લિક કોન્ટેક્ટ માટે તે મેં ડેવલપ કર્યું. શરૂઆત જ્યારે કરી હશે આણંદમાં, તમે ડિક્લેર કર્યું ત્યારે આપે કીધું કે જે નયા પડકાર, ઘણા લોકો સ્ટાફમાં આપના કલીગ્સ હશે એ લોકોએ પણ કીધું હશે કે અરે યે ક્યા કર રહે હો, યે સીધા ફોન કોલ ઓપન કર લિયા, કિતને પરેશાની હોગી ક્યા માલુમ નહીં આપકો, કભી ભી છોટી છોટી બાતો કે લિયે ભી લોગ ફોન કરેંગે, એસા ભી બોલા હોગા કિસી ને. બાત હૈ જૈસે રાજકોટ મેં હી વહાં અકેલા કે તંત્રી હૈ કિરીટ ભાઈ ગનાથરા, તો જબ મેને રાજકોટ મેં એસા ડિક્લેર કિયા થા, તો ઉન્હોને દીપક રજાની અભી વો એડિટર ઇન ચીફ હૈ ઉનકો બોલા, ઉસમે સાંસ સમાચાર મેં થે, ઉનકો બોલા થા કે યે તો કુછ હી દિન કર સકેંગે, લંબા સમય તક યે નહીં ચલા સકતે હૈ. પર ઉસકે બાદ હર ટેન્યોર મેં આપ ક્રિટ ગણાત્રાને વાત કરશો તો કહેશે કે ઠેઠ સુધી જે ડિક્લેર કર્યા હતા તે કર્યા. અને અમદાવાદ શહેર પ્રથમ શહેર છે જ્યાં શરૂઆતમાં માત્ર, કેમ કે રાજકોટ, વડોદરા, સુરત, આનંદ બધી જગ્યા 24 કલાક. અહીંયા તમે એક ટાઈમ ફ્રેમ ફિક્સ કરેલો છે અમદાવાદમાં, જ્યારે ત્યાં અગાઉ 24 કલાક ફોન અને 24 કલાક મુલાકાતી માટે હતા. પણ અહીં મને લાગ્યું કે અહીં આતંકવાદની સમસ્યા છે. જો મારા સરકારી ફોન નંબર સતત એંગેજ આવે, કોઈ પણ બનાવ બને, માનો આતંકવાદી હુમલો પણ થાય, તો આર્મી, નેવી, કોસ્ટગાર્ડ, અમારા NSG, મારા પોતાના કમાન્ડોઝ મને કોન્ટેક્ટ નહીં કરી શકે. એટલા માટે સરકારી મોબાઈલ નંબર માટે મેં ટાઈમ રાખ્યો અને પર્સનલ મોબાઈલ નંબર શરૂઆતમાં મેં ડિક્લેર કર્યો હતો 7-10, પણ પાછળથી હું તો 8 વાગે ચાલુ કરું છું અને રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખું છું હજી પણ. અને ઘણા ટેલિફોન આવે છે ત્યારે સ્વિચ ઓફ રાખ્યા છે, અવારનવાર મીટિંગ હોય કે કશું હોય ઓફિસ ટાઈમમાં તો સ્વિચ ઓફ પણ હોય. અને 11-2 દરરોજ જેટલા પણ મુલાકાતીઓ આવે છે આ કર્યા છે, કેમકે મેગા સિટી છે, તો મેગા સિટીમાં કામગીરી જોવાનું રહે કે બીજી કામગીરી પણ કરી શકીએ. આપ સુધીજી અહીંયા રોકેશ, અત્યારે ક્યાંક આપણે આ કાર્યક્રમને થોડા ટાઈમ માટે સ્વિચ ઓફ કરીશું કારણ કે સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, સુધીરજી સાથે ઘણી બધી વાતો હોય, તેમના અનુભવોની વાતો, એક બ્રેક બાદ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે અમદાવાદના પોલીસ કમિશનર સુધીર સિન્હાજી સાથે. સિન્હા સ્પેસિફિકલી પ્રોનાઉન્સિએશન. સુધીર સિન્હાજી કા જબ ભી નામ આતા હૈ, અગર થોડા ભી કહીં ન્યૂઝ પેપર કોઈ બંદા પઢતા હૈ, થોડી ભી અપની મેમરી શાર્પ હૈ, તો સીધા નામ આયેગા ભાસ્કર પારેખ કા. દેટ વોઝ અ સ્પેશિયલ અચીવમેન્ટ ઓફ મિસ્ટર સુધીર સિન્હા. થોડા ઉસકે બારે મેં, થોડી पर्दे के पीछे वाली थोड़ी स्टोरी जानना चाहेंगे शॉर्ट में. हाँ, ऐसे मैंने अपने करियर में 3 एंटी टेररिस्ट ऑपरेशंस किए हैं, 3, पर आमा सौती सारा भास्कर पारेख ना था. अबे जवेरी पुत्रों ने जैश मोहम्मद रा आसिफ रजा खान अने एमनी टीमे किडनैप करया हता ने 20 करोड़ रुपया रैनसम ने डिमांड करया हता. आ लोको ने छोकराओं ने सकुशल अमे लोको રિકવર કર્યા. ભાસ્કર એમના પરેશ એના રિકવરી વખતે પરેશ રાજસી મેરનું એન્કાઉન્ટર થયું, અને રાજસી મેર અલાવા આસિફ રઝા ખાનના પણ આ કેસમાં એન્કાઉન્ટર થયો. જે તે વખતે ઇન્ડિયન મુજાહિદીન નામથી તો આ સંસ્થા ન હતી, પણ હવે 4-5 વર્ષથી આ સંસ્થાનું નામ ઇન્ડિયન મુજાહિદીન તરીકે ડિક્લેર કર્યા છે. અને આસિફ રઝા ખાનના નાના ભાઈ આમિર રઝા ખાન જે પાકિસ્તાનમાં સ્થાયી થયા છે, તે હેડ છે ઇન્ડિયન મુજાહિદીનના. બીજું, આ કેસમાં આ લોકો અમેરિકન એમ્બસી ઉપર રાજકોટ પોલીસથી બદલા લેવા માટે અમેરિકન એમ્બસી ઉપર હુમલો કર્યો હતો એમના ટીમે કેલકટામાં, જેમાં 5 પોલીસના માણસો મરણ પામ્યા હતા. બીજું, એક માજી મંત્રી મોહમ્મદ સુરતી બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા કોમ્યુનલ રાઇટ્સ પછી કોમ્યુનલ ફિલિંગના લીધે. 1993માં રેલવે સ્ટેશન બોમ્બ બ્લાસ્ટ અને વરાછા રોડ બોમ્બ બ્લાસ્ટ સુરતમાં આ કેસો ડિટેક્ટ કરાવ્યા, તપાસો કર્યા, અને તેમાં મોહમ્મદ સુરતીને 20 વર્ષની સજા થઈ, એમની ટીમને પણ 10-20 વર્ષની સજા થઈ હતી. અને ત્રીજો, એક પંજાબી આતંકવાદીના સુરત શહેર ખાતે જ હતા, તેમાં મારો માઇનર રોલ હતો. એ રીતે પણ જે રાજકોટના ભાસ્કર પારેખનો કેસ છે, આમાં ભાસ્કર પારેખ અને પરેશા આ લોકોના હાથમાં હતા કિડનેપર્સના. આ લોકો મેસેજીસ મોકલતા હતા ભાસ્કર પારેખને ફાધરને કે સેમ્પલ મોકલું, હાથના સેમ્પલ મોકલું, એ રીતના એની ધમકીઓ જે અમે લોકો ઇન્ટરસેપ્શન કરીને રેકોર્ડિંગ પણ કર્યા હતા અને કોર્ટમાં રજૂ પણ કર્યા હતા. તો અને કરીબ 12 નવેમ્બર 2000થી લઈને 26 નવેમ્બર 2000 સુધી 15 દિવસ એમના હાથમાં રહ્યા. તો એટલા માટે ઘણી ચિંતા પોલીસની હતી. વિચ વોઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધીસ ઓપરેશન એકોર્ડિંગ ટુ યુ, એકોર્ડિંગ ટુ સિનિયર ઓફિસર, કે આ એક સ્પેશિયલ પાર્ટ હતો જેને લઈને ક્યાંક આ ઓપરેશન પ્રોપર મિશન સુધી પહોંચ્યું હતું? આ કેસમાં 5-6 બાબતો એવી થઈ જે ત્યારબાદ દિલ્હી બોમ્બે કલકત્તાની પોલીસ પણ અપનાવેલ. એક તો અમે ઇન્ફોર્મલી નેશનલ ક્રિમિનલ ઇન્ટેલિજન્સ સર્વિસ લંડન એમનો કોન્ટેક્ટ કર્યો ફોન ઉપર, ફેક્સ ઉપર એમની માહિતીઓ મંગાવતા હતા. જે પણ ધમકીઓ આવતી હતી તે વખતે ઇંગ્લેન્ડની મોબાઈલ કંપની હતી 1-2-1, મને ખબર નથી 1-2-1નું નવું નામ શું, વોડાફોન છે કે શું, મને ખબર નથી. તો 1-2-1 કંપનીના નંબર ઉપરથી ધમકીઓ આવતી હતી, તો એમના માટે કોન્ટેક્ટ કર્યા હતા. અને ઇંગ્લેન્ડમાં તો ફટાફટ મિનિટોમાં આ લોકો પ્રિન્ટ આઉટ વગેરે મોકલતા હતા જ્યાં સુધી છોકરાઓ એમના હાથમાં રહ્યા, ત્યારબાદ પછી આ લેખિત રિમાન્ડ કર્યા. તો એક અગાઉ પોલીસ ખાતામાં હતો કે કોર્ટના લેટર રોગેટરી હોય પછી જ આપ ફોરેન ઓર્ગેનાઇઝેશનનું સંપર્ક કરી શકો, પણ અમે ઇન્ફોર્મલ કે તમે જે માહિતી આપો તે એવિડન્સ તરીકે ગણાશે નહીં, પણ આ માહિતી આધારે ઇન્વેસ્ટિગેશનના ટૂલ તરીકે અમે લોકો આગળ વધશું. તો તે રીતે કામ થયા, અને પછી દિલ્હી સ્પેશિયલ સેલ, બોમ્બે ક્રાઇમ બ્રાન્ચ બધા આ સિસ્ટમ અપનાવ્યા સીબીઆઈ. સાથોસાથ ઇન્વેસ્ટિગેશન જે ટેલિફોન ઇન્ટરસેપ્શન ટેલિફોન પ્રિન્ટઆઉટ્સના
પાંચ કે છ મેથડ્સ નવા અપનાવ્યા. અહીંયા 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 એક સીધો સવાલ હું આપને પૂછું કે ક્યાંક આપને લાગે છે ખરું કે જે પ્રમાણે ક્યાંક એમો બદલાઈ છે ગુનેગારની, હવે એ સમયે પોલીસે ક્યાંક એડિકેટ થવાની જરૂર છે? અધરવાઇઝ પોલીસે ક્યાંક આની સાથે જ પોતે એને એ રીતનું ટ્રેનિંગ આપો, અથવા તો જ્યારે નવી ભરતી થાય છે ટ્રેડિશનલ વેમાંથી ક્યાંક બહાર જઈને અલગ રીતે ગુનાનું ડિટેક્શન માટે પણ ક્યાંક પોલીસે તૈયાર થવાની જરૂર છે? અને ક્યાંક સીધો સવાલ મારો છે, ક્યાંક હજી પણ કમી દેખાય છે ખરી? બીકોઝ સાયબર સેલ છે, જે પ્રમાણે સાયબર ક્રાઇમ્સ વધતા જાય છે, પરંતુ પોલીસ ઓફિસરને કદાચ એ રીતના માહિતગાર અથવા તો પ્રોપર ગાઈડ નથી કરાતા, ક્યાંક એમાં સુધારો લાવવાની જરૂર છે ખરી? ના, આ વાત ખરી. આમાં તો અત્યારે ઘણી ઉણપ તો છે, અને પોલીસ ખાતા સરકારી ખાતાની જેમ જ પ્રોગ્રેસ થઈ રહ્યા છે. આમાં સાયન્ટિફિક મેથડ્સ હો, કોમ્પ્યુટરાઇઝેશન હો, આ તમામ બાબતોમાં અમે ઘણા પાછળ છીએ. ઇંગ્લિશની નબળાઈ પણ છે, જે હવે હવે દૂર થાય છે ધીમા ધીમા. ઇંગ્લિશની નબળાઈ છે. કિસ્મતની વાત આ છે કે હવે જુનિયર આઈપીએસ ઓફિસર્સ જે આવ્યા છે તે ઘણા ખરા ઇન્જિનિયર્સ હોય છે, તો તે લોકો ટેકનોલોજી ફ્રેન્ડલી પણ હોય છે, પણ સાથોસાથ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં જવું આ શન્ટિંગ પનિશમેન્ટ પોસ્ટિંગ ગણવામાં આવે છે. તો આ દૂર કરવા માટે રસ્તાઓ શોધવાનું રહે અને કામગીરી કરવાના રહે છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોર્મલી જુનિયર લેવલ હોય કે સિનિયર લેવલ હોય, ક્યાંક એવું કહેવાતું હોય છે, ઇવન લોકો પણ ચર્ચા કરતા હોય છે કે થેન્કલેસ જોબ છે. સારું કામ કર્યું તો કે આ તો ડ્યુટી હતી જ, આ તો કરવું જ પડે, અને નથી કર્યું તો કે જે તમે ફેલિયર છો, સિસ્ટમમાં ક્યાંક ખામી છે, સુધારો લાવો, જે બદીઓ છે દૂર કરો. ક્યાંક એવું લાગે ખરું કે થેન્કલેસ જોબ? સુધીરજીને આટલી બધી લાંબી કેરિયર, આટલો લાંબો ટેન્યોર, ક્યાંક એવું લાગે ખરું કે સેલ્ફ સેટિસ્ફેક્શનની બાબતમાં કે આટલું કર્યા પછી પણ ડિપાર્ટમેન્ટ આ ખાખી વર્દી, ઇટ્સ અ સિમ્બોલ ઓફ થેન્કલેસ જોબ? જો જ્યાં સુધી મારા અંગત છે, મને તો લાભ થયો છે, પબ્લિકના તમામ મને માન મળ્યા છે અને એમના આવકાર મળ્યા છે. પણ આ વાત ખરી કે પોલીસ ડિપાર્ટમેન્ટને જેટલું ક્રેડિટ મળવું જોઈએ તેટલું ક્રેડિટ નથી મળતો. એક અને એના કારણ એ છે કે અમારી કામગીરી બિલકુલ નેગેટિવ છે. બે કારણ આમાં, એક તો મુખ્ય કારણ એ કે અમે રોકવાનું અટકાવવાનું કામ કરીએ. માણસ જતા હોય રોકીને કે તમે વન વે ભંગ કેમ કર્યા, કેસ કર્યા, તો નેગેટિવ કામગીરી થાય છે. અરેસ્ટ કરીએ, કેસ દાખલ કરીએ, દરેકે દરેક પોલીસનું એક્શન નેગેટિવ છે. અને બીજું કારણ એ કે કામના પ્રેશરને લીધે અમારા મોટાભાગના સ્ટાફે કોઈ ના કોઈ બીજી કામગીરીમાં, એટલે ખરેખર જે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને લો એન્ડ ઓર્ડરની ડ્યુટી છે, ટ્રાફિકની ડ્યુટી છે, તે સિવાય અન્ય ડ્યુટીઝમાં એમને મૂકવામાં આવે છે. તો એટલા માટે કામના પ્રેશર બહુ વધારે હોય, અને કામના પ્રેશરના લીધે એમના લેંગ્વેજ બરાબર નહીં હોય. કામના પ્રેશરની સાથે ક્યાંક એવું પણ કહી શકાય બેડ લેંગ્વેજ એ પણ, અને સાથે સાથે જે પ્રમાણે પૂરતો સ્ટાફ હોવો જોઈએ એ પણ નથી. એ પણ ઘણા સમયથી છે, આ કોમન ચર્ચા લગભગ ઘણી વખત થયેલી છે અલગ અલગ ટોપ લેવલના ઓફિસર સાથે. પણ આપને લાગે છે કે ડિપાર્ટમેન્ટમાં એક સમયે જે પણ સિનિયર ઓફિસર્સ અથવા તો પોલીસ સ્ટેશન લેવલના ઓફિસર કે પછી પોલીસ ચોકી લેવલના ઓફિસર પાસે ક્યાંક ઇન્ફોર્મર સાથેનો સીધો ટાઈઅપ હતો, જે ઘણા બધા ગુના ડિટેક્ટ કરવામાં હેલ્પફુલ થતો હતો, ક્યાંક એમાં કમી આવી છે? ઇઝ ઇટ સો? યા, આમાં કમી આવી હશે, પણ સાથોસાથ આ લોકો જે કે ક્રાઇમના નેચર બદલાઈ ગયા છે. અગાઉ ગુનેગારો સ્થાનિક હતા, કહેવામાં આવે કે થોડા હેબિચ્યુઅલ ટ્રાઇબ્સ હતા, ક્રિમિનલ ટ્રાઇબ્સ હતા, તો ધે કેન ઇઝીલી ફાઇન્ડ ઇટ આઉટ. હા, એ જ લોકો ગુનાઓ કરે. પણ હવે આ લોકો એજ્યુકેશન સાથે, ડેવલપમેન્ટ સાથે આ લોકો સારી સારી નોકરી ઉપર ચડી ગયા છે. હવે ગુનાઓ જેમ કે રાની ગેંગ છે, ભિવંડીથી આખા ભારતમાં જાય, ગુનાઓ કરે, બે દિવસમાં શહેરમાંથી નીકળી જાય, તો એ પ્રકારના ગુનાઓ વધારે થઈ ગયા છે. આજે 40 મોટરસાયકલો ડિટેક્ટ થયા છે
મણિનગરમાં. તો લોકલ ગુનેગારો હોય તો તે તો ડિટેક્ટ થઈ જાય છે, પણ જે વધારે સિરિયસ ગુનાઓ સ્ટેબિંગ લૂંટિંગ વિથ લૂંટ આ બહારના જ લોકો મોટાભાગે કરતા હોય અને નીકળી જાય છે એટલે ડિટેક્શનમાં મુશ્કેલીનો આ એક કારણ રહે છે, જેમાં ટેકનોલોજી મદદરૂપ થાય છે. ઓકે, જે કદાચ આવનારા દિવસોમાં આપે પણ ડિમાન્ડ કરી હશે હોમ ખાતા પાસે કે આ ડિપાર્ટમેન્ટને વધુ સ્ટ્રોંગ કરવા માટે અલગ અલગ જે પણ ટેકનોલોજી જે નોર્મલી હોય છે અથવા તો પછી એ રીતના એજ્યુકેટ કરવા માટેની પણ ડિમાન્ડ કરીએ છીએ. ઘણી બધી વાતો કરીએ છીએ, સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ સુધીરજી સાથે છેલ્લા પાર્ટમાં વાત કરીશું અતિથિમાં. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. સુધીરજી, સુધીરજી ઘરનું ટિફિન ખાય છે. નોર્મલી પોલીસ ઓફિસર જોયા છે કે બહારનું બહુ ખાતા હોય છે, પણ સુધીરજી પોતે જ્યાં સુધી આપના અંગત મિત્ર વર્તુળ છે એ લોકો કહે છે કે બહુ જ સીધા સાદા છે સુધીરજી. કોઈ એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ એવો શોખ નથી. હા, છે તે વર્કહોલિક છે, કામ વગર એમને ગમતું નથી. કદાચ વ્યસન છે તો કામનું છે. વર્કોલિક સતત આટલો ટાઈમ, અને એમાં પણ જ્યારે ફોન નંબર્સ આપી દેતા હોય કોઈ ઓફિસર તો લોકો ઘણા બધા પોતાના અંગત સવાલો પણ સુધીરજીને ફોન કરીને પૂછતા હશે. સ્ટ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે કરો છો? આ વાત તો ખરી છે, કેમ કે કામમાં મને આનંદ આવે છે. આ શરૂઆતથી નાનપણથી જ મને આ સર્વિસમાં આવવાની ઈચ્છા હતી, આ કામગીરી કરવાની ઈચ્છા હતી. ખરેખર કહીએ તો થાનેદાર બનવાની ઈચ્છા હતી. ઓકે, તો હવે ફોજદારોનું ફોજદાર અમદાવાદ શહેરમાં થઈ ગયેલ છું. તો આજે ડાયરેક્ટ કોન્ટેક્ટ એ રીતે એ કારણસર પણ રાખીએ છીએ, એટલા માટે સ્ટ્રેસ કામમાં નથી થતો મને. ઓકે, સુધીરજી એ મુમેન્ટ મારે યાદ કરવી છે જ્યારે રિઝલ્ટ ખબર પડી. એ સમય તો નહોતો કે જ્યારે ઇન્ટરનેટ ઉપર જોઈ શકાય, પરંતુ જેવું ખબર પડી કે યુપીએસસી ક્લિયર કર્યું છે, શું હતું આમ એ ટાઈમની ફિલિંગ્સ, અને કોને સૌથી પહેલાં આ સમાચાર તમે આપ્યા હતા અથવા તો આપને સમાચારે કોણે આપ્યા હતા? હું તે વખતે ઓલરેડી ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ઇન્કમ ટેક્સમાં હતો. 1974 બેચ જોઈન કર્યો હતો, 1973 એક્ઝામ્સ આધારે. તો ઓલરેડી યુપીએસસી તો મેં ક્લિયર એક વખત પોલીસ ડિપાર્ટમેન્ટ કર્યો હતો. પછી 1975 એક્ઝામ્સ આધારે આઈપીએસમાં રિઝલ્ટ્સ આવેલ 1976માં. તે વખતે હું મુઝફ્ફરપુરમાં આઈઆરએસ ઓફિસર તરીકે એકલો હતો તે વખતે, કે મારી પોસ્ટિંગ અને મારા લગ્ન પણ નથી થયેલા હતા. તો સ્વાભાવિક રીતે એક સંતોષ, એક અપેક્ષા, એક ઉમેદ તો હતી જ કે થઈ જશે. તો અપેક્ષારૂપ થયો અને ખુશી થઈ, સંતોષ થયો કે જે હું ઈચ્છતો હતો તે મળ્યો છે. પછી મેં ઘરે વાત કરી, બધું થયું. ઘરે તે સામેથી કહેવામાં આવે કે હવે તો તમારી ઈચ્છા પૂરી થઈ, હવે લગ્ન કરો. હા, મેં કીધું કે ટ્રેનિંગ પછી કરશું. તો એ રીતે રહ્યા, ટ્રેનિંગ પછી લગ્ન પણ કરી. મેરેજમાં અગેન એક અંગત સવાલ, અને આ કાર્યક્રમ છે કે અંતરંગ વાતો કરીએ છીએ આપણે અતિથિમાં. એરેન્જ મેરેજ આપે કર્યા હતા કે આપની જે પસંદીદા જે વ્યક્તિ હતી તેની સાથે જાય? યુ હેવ ડિમાન્ડેડ ટુ યોર ફેમિલી અરેન્જ મેરેજ, ફેમિલી ટુ ફેમિલી. અને અમારી વાઈફ પણ એજ્યુકેટેડ છે, મેડિકલ ઓફિસર છે, અને હાલમાં પણ મેડિકલ ઓફિસર તરીકે કામ કરે છે. સુધીરજી, હોબીઝ અગેન પાછું આવું કે આપે કીધું કે વર્કહોલિક તો છો જ. લાસ્ટ પાર્ટ છે, 3-4 મિનિટ્સ બાકી છે, અંદરની વાતો જાણવી છે. હોબીઝમાં આપે કીધું કે રીડિંગ કે લખવાની વાત છે, એટલે સ્વાભાવિક છે કે રીડિંગ એક હોબી હોય જ. કેવું વાંચન કરવું ગમે છે? સ્કૂલ ટાઈમથી જ થોડા ડિટેક્ટિવ નોવેલ્સ વાંચતો હતો. પછી હાઈ સ્કૂલમાંથી જેમ્સ હેડલી ચેઝ, પેરી મેસન, અર્લ સ્ટેનલી ગાર્ડનર, આ બધા ઇંગ્લિશના નોવેલ્સ, ડિટેક્ટિવ નોવેલ્સ, ફ્રેડરિક ફોરસાયથ, આ લોકોના સેકરો બુક્સ મેં વાંચ્યા. તે મારો પ્રથમ હોબી રહ્યો હતો. પછી સ્પોર્ટ્સમાં બહુ આગળ તો મેં કોઈ દિવસ નથી રહ્યો. મારા દીકરાઓ સ્પોર્ટ્સમેન, ચેમ્પિયન સ્પોર્ટ્સમેન છે, પણ મારો ઠીક ઠીક રહ્યા.
અને સિનેમા વગેરે સ્કૂલ અને કોલેજમાં બહુ રસ લીધો, પણ હિન્દી ફિલ્મ્સ, ઇંગ્લિશ નહીં. ઓકે, હિન્દી ફિલ્મમાં કઈ કઈ ફેવરેટ ફિલ્મ કઈ? આ તો બહુ જૂના વખતથી શરૂ થાય. નવી ફિલ્મોમાં લઈએ તો રંગ દે બસંતી, તારે જમી પે, પછી આમિર ખાનની એક બીજી મૂવી છે થ્રી ઇડિયટ્સ, મુન્ના ભાઈ MBBS, લગે રહો મુન્ના ભાઈ, થોડા પાછળ જઈએ તો કુછ કુછ હોતા હૈ. આ બધા એન્ટરટેનિંગ પણ અને એન્ડ પર્પઝ. ઓકે, સ્કૂલ કોલેજની વાત કરીએ, કોલેજ ટાઈમમાં કઈ કયા હીરોની ખાસ ફિલ્મ જોવી ગમતી હતી, તમારો ફેવરેટ હીરો એ સમયનો? અમિતાભ બચ્ચન, તે પહેલાં રાજેશ ખન્ના, આ લોકો જ હતા. સ્કૂલ કોલેજના ફ્રેન્ડ મળે છે ત્યારે લગભગ કઈ વાતો થતી હોય છે આ એજમાં? હવે જ્યારે પણ કદાચ અમુક હશે એવા ફ્રેન્ડ કે જે લોકો હજી પણ સંપર્કમાં રહેતા હશે, કઈ વાત ખાસ કરીને યાદ કરતા હોય છે? જે રાંચીમાં મારો એજ્યુકેશન થયો, રાંચી ઝારખંડ, અને મોટાભાગના મારા મિત્રો તો દેશના અલગ અલગ ભાગમાં જોબ્સ કરે છે. ત્રણ ચાર મિત્રો છે જે એક ડિસ્ટ્રિક્ટ જજમાંથી રિટાયર થયા, એક હજી પણ લોયર છે અને પ્રેક્ટિસ કરે છે, બીજા બે ત્રણ મિત્રો છે રાંચીમાં. જ્યારે પણ જઈએ છીએ, એમને મળીએ છીએ, કોઈક વખતે ફોન ઉપર વાત થાય છે. એવી કોઈ ક્ષણ, એવું કોઈ બનાવ કે બે ત્રણ જણા ભેગા થઈએ એટલે બહુ મસ્તીથી હસતા હો છો કે આ કર્યું તું, હજી પણ યાદ આવે છે? થોડુંક એક બે વખત અમે ગ્રુપને લીધે, હું પણ આ ગ્રુપના મેમ્બર હતો, કોઈ આગળના ભાગ તો નથી લીધો હતો, થોડા મારા મારી ઝઘડા થયા હતા. આ બધા એક બે ઇન્સિડન્ટ યાદ આવે છે. સામને વાળા કો ઠોકા થાય યા કહી થોડા પીછે ભાગના પડા થા, ક્યા હુઆ થા ક્યા? વો તો શરૂ મેં તો મારખાના પર થા, બાદ મેં કાફી લંબા ચલા થા, ફિર હમ લોગ કે ફેવર મેં આયા થા, કારણ કે હમ લોગ દો આદમી થે ઓર સામને કરીબ 30-40 થે. ફૂટબોલ ગ્રાઉન્ડ પર ઝઘડા હો ગયા થા, મને એસે દો તીન ઇન્સિડન્ટ્સ મેં. તો ફિર ઉસકે બાદ મેરે દોસ્ત સર્કલ પીછે પર ગયે, તો વો સબ નોર્થ બિહાર કે થે, વો તો કરીબ એક મહિને તક હોસ્ટેલ વગેરે છોડ કર નોર્થ બિહાર ભાગ ગયે. વિચ ઇઝ યોર ફેવરેટ ડિશ? ફેવરેટ ડિશ મેં એસે તો ખિચડી મુજે બહુત પસંદ આતા હૈ. મેં આજકલ મેં વેજીટેરિયન હું કરીબ 1.5 સાલ સે, ઓર યહાં જૈસે જલેબી બહુત પસંદ આતા હૈ, ઓર ફાફરા પસંદ હૈ. સુધીર, લાસ્ટ મેં મેસેજ ક્યા હૈ અમદાવાદ કે લોગો કો? અમદાવાદ કે લોગો કો કે પોલીસ ખાતા આપકે લીએ ઝ્યાદા પૂરે મહેનત સે કામ કરેગી, ઓર હો સકતા હૈ 2-4 દિન હમ લોગો કો પીછે હટ કરના પડે, લેકિન હમ હર ચીજ કા ડિટેક્શન કર બતાએંગે. આપકી સલામતી કે લીએ, સુરક્ષા કે લીએ પોલીસ ખાતા કે લોગ કટિબદ્ધ રહેંગે. થોડા સા હમારે લોગો કામ કે પ્રેશર મેં કુછ વ્યવહાર ઉનકા બહુત અચ્છા અક્સર નહીં હોતા હૈ, વો ભી અબ સુધર રહા હૈ, ઓર જ્યાદા સુધારા આયે ઉસકે લીએ હમ પ્રયાસ કરેંગે, પર ઉનકે કામ કી ભી કદર કી જાય, ઓર હમ શહેર કો શાંત રખને કે લીએ, સલામત રખને કે લીએ પૂરા પૂરા પૂરી નિષ્ઠા કે સાથ પ્રયાસ કરેંગે. થેન્ક યુ વેરી મચ સુધીરજી. દર્શક મિત્રો, આ હતી ચર્ચા અમદાવાદના પોલીસ કમિશનર સુધીર સિન્હાજી સાથે. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી જ આપસો નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ લોટ.